हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल उमंग इंस्टीट्यूट। धोरण 8 गणित, चैप्टर 2 एक चल सुरेख समीकरण, भाग 4। आज आप एक चल सुरेख समीकरण में आग अभ्यास करशू। एम आज आप थोड़ा वधारे उदाहरणों। चलो हमें पहले उदाहरण आप्यु छे, अमीना एक संख्या धारे छे, ते आ संख्या माथी पातना छेद में 2 बाद करी अने मडेल परिणाम नो 8 वडे गुणाकार करे छे। जो मडेल नवो परिणाम धारेल संख्या नु 3 गणु होय तो अमीनाए धारेल संख्या शोधो। सो आप सवाल आपने, अमीना शू करे छे? एक संख्या धारे छे, ते आ संख्या माथी 5/2 बाद करे छे। एटले शू करे छे? जे संख्या धारे एमांथी शू के 5/2 बाद करे અને મળેલ પરિણામને કેટલા વડે ગુણાકાર કરે છે? તો કે 8 વડે ગુણાકાર કરે છે। એટલે આપણે એક સમીકરણ બનશે આઈ ડ્યુ, એક સંખ્યા ધારે છે અમીના, એમાંથી 5/2 બાદ કરે છે અને તે મળેલ પરિણામને કેટલા વડે ગુણાકાર કરે છે? તો કે 8 વડે ગુણાકાર કરે છે। હજુ શું કહે છે? જો મળેલ નવું પરિણામ ધારેલ સંખ્યાનું 3 ગણું હોય, એટલે આપણને જે પરિણામ મળશે એ ધારેલ સંખ્યાનું કેટલું હોય? તો કે 3 ગણું। તો અમીનાએ ધારેલ સંખ્યા શોધો। તો ચલો આપણે કોઈ પણ એક સંખ્યા ધારી લઈએ, તો ચલો લખીએ શું પહેલા, કે ધારો કે અમીનાએ ધારેલી સંખ્યા એક્સ છે। આપણે એક સંખ્યા ધારે શું કીધું? અમીના શું કરે છે? એક સંખ્યા ધારે છે, તો આપણે ધારી લઈએ અમીનાએ ધારેલી સંખ્યા શું હશે? કોઈ એક્સ। પછી શું કીધું તું? તે આ સંખ્યામાંથી 5/2 બાદ કરી, એટલે આપણે પછી શું કરશું? હવે 5/2 કેટલા કરશું? 2 બાદ છે માંથી આપણે જે સંખ્યા ધારી હોય તે શું કહેવાય? આ સંખ્યામાંથી 5/2 બાદ કરતા, એટલે આપણને શું મળશે? કઈ સંખ્યા ધારી? તે આપણે એક્સ, એમ કેટલા બાદ કરવાનું? તો 5/2 લખશું। આ સંખ્યામાંથી 5/2 બાદ કરતા એક્સ માઇનસ 5/2 મળે, એટલે આપણે આટલી બધીની પ્રોસેસ પૂરી થઈ। હવે શું કીધું તું? અને મળેલ પરિણામનો 8 વડે ગુણાકાર કરે છે। હવે જે આપણને પરિણામ મળ્યું કેટલું? એક્સ માઇનસ 5/2, એ કેટલા વડે ગુણાકાર કરે છે? તો કે 8 વડે। તો લખશું આ પરિણામને 8 વડે ગુણતા, એટલે 8 × એક્સ માઇનસ 5/2 થાય, એટલે આપણને પરિણામ કયું મળ્યું છેલ્લે? 8 × એક્સ માઇનસ 5/2। હવે શું કીધું? જો મળેલ નવું પરિણામ ધારેલ સંખ્યાનું 3 ગણું હોય તો અમીનાએ ધારેલી સંખ્યા શોધો। તો હવે શું કરશું આપણે? હવે આ પરિણામ ધારેલી સંખ્યાના 3 ગણા જેટલું છે, એટલે કે 3x, કારણ કે કોઈ પણ ગણું એટલે શું કહેવાય ને? ગુણાકાર, એટલે 3x, કારણ કે ધારેલી સંખ્યા શું હતી? એક્સ, આપણે કેટલા ગણું છે? તો કે 3 ગણું છે, તો આપણે એને શું કહેશું? 3x। તો શું કરશું હવે? આપણે જે પરિણામ મળ્યું 8 × એક્સ માઇનસ 5/2 એની સરખામણી કોને સાથે કરશું? કે 3x સાથે, એમ કે અહીંયા આપણને 5x આપ્યું હતું, તો અહીંયા મતલબ 5 ગણું કીધું, તો આપણે શું કરી દઈએ? 5x કરે, એવી રીતના આપણે જેટલા ગણું કીધું આપણે એ રીતે પ્રોસેસ કરવાની આગળ। ચલો માટે શું થશે? આપણે 8 × એક્સ માઇનસ 5/2 બરાબર 3x। હવે શું હશે? હવે આપણે કૌંસ છૂટા પાડશું, એટલે આપણે થશે 8 × એક્સ એટલે 8x માઇનસ 8 × 5 એટલે 40/2। 40/2 હોય તો શું થાય? ઉપર શું થાય? 8 × 5/2 એટલે બરાબર 40/2 એટલે કયા થાય? તો કે 20। તો શું આવે? પણ કેવા માઇનસ, કારણ કે શું હતું? અહીંયા માઇનસ પાસે લઈ માઇનસ, તો શું જવાબ? 8x માઇનસ 20 બરાબર 3x થતા હતા એમના એમ। હવે શું કરશું? 8x બરાબર 3x + 20, આ બાજુ માઇનસ 20 હતા, ક્યાં લઈ ગયા? આપણે જમણી બાજુ લઈ ગયા, એટલે શું લખશું? કારણ કે માઇનસ 20 ને જમણી બાજુ લઈ જતા, હવે 8x માઇનસ 3x બરાબર 20, આપણે શું કરશું હવે? એક્સ એક્સ વાળા પદ એક બાજુ અને અચળ પદ એક બાજુ, શું મળશે? 8x માઇનસ 3x બરાબર 20। લખવાનું શું કારણ? 3x ને શું કર્યું આપણે? તો કે ડાબી બાજુ લઈ જતા, હવે 8x માંથી 3x બાદ થાય તો કેટલા આવે? તો કે 5x, તો લખવાનું માટે 5x બરાબર 20। હવે શું કરશું? આપણને આ કેટલા x ની કિંમત મળે છે? તો કે 5x ની કિંમત મળે છે, આપણે જોઈએ કેટલા કિંમત કેટલાની, તો આપણે કે 1x ની કિંમત જોઈ છે, 5 ગુણાકારમાં છે, એનમાં દૂર કરો તો શું કરવું પડશે? કે 5 વડે ભાગવા પડે, તો શું કરશું આપણે? બંને બાજુ કેટલા વડે ભાગશું? તો કે 5 વડે ભાગતા,
લખવા માટે 5x/5 બરાબર 20/5 કારણ શું લખશું બંને બાજુ 5 વડે ભાગતા હવે શું કરશું આપણે છેદ ઉડે છે જોઈ લેવાના અહીંયા છે 5 5 જોડી જશે અહીંયા છે 5 6 20 ચલો તો આપણે જવાબ શું મળશે x બરાબર 4 તો શું કહેવાય આમ અમીને ધારેલ સંખ્યા 4 છે એટલે આપણો જવાબ કેટલો આવ્યો 4 ચલો આપણે શું કરશું આપણો જવાબ સાચો છે ખોટો ચેક કરો પડશે શું કરશું આપણે જે પરિણામ બન્યું તું કેટલું આપણે 8 × x - 5/2 તેમાં આપણે શું કરશું x ની કિંમત મૂકશું ચલો આપણે શું કરશું પહેલા 8 × x - 5/2 બરાબર શું થાય તો 8 એમ ના એમ x ની કિંમત કેટલી હતી તો કે 4 4 - 5/2 તો શું છે 8 એમ ના એમ 4 × 2 = 8 8 - 5/2 બરાબર 8 એમ ના એમ 8 - 5 કેટલા થાય તો કે 3/2 હવે 2 × 8 એટલે શું 4 × 3 4 × 3 કેટલા થાય તો કે 12 એટલે આપણને શું મળ્યું આનો જવાબ કેટલો મળ્યો 12 બરાબર આપણી કેટલી સંખ્યા હતી એનું 3 ગણો એટલે શું અહીંયા 3x તો બીજાનો 3x થાય તો 3 × x = 4 તો 12 તો ડાબાની કિંમત પણ 12 મળી અને જબાની કિંમત પણ 12 મળી તો માટે જો આપણો જવાબ કેવો કહેવાય સાચો ચલો ત્યારબાદ બીજો દાખલો આપ્યો છે આપણને બે ધન સંખ્યાઓમાં પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા 5 ગણી છે દરેક સંખ્યામાં 21 ઉમેરતા નવી મળેલ બંને સંખ્યાઓમાંથી પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા બમણી થાય છે તો મૂળ સંખ્યાઓ શોધો શું આપ્યું છે આપણને બે ધન સંખ્યાઓમાં શું છે પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા કેટલી છે તો કે 5 ગણી પછી શું કહે છે દરેક સંખ્યામાં 21 ઉમેરતા નવી મળેલ બંને સંખ્યાઓમાંથી પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા કેટલી છે તો કે બમણી થાય છે તો કે આપણે શું શોધવાનું કહ્યું છે મૂળ સંખ્યાઓ શોધો ચલો આપણે ધારશું પહેલા શું કહેશું ધારો કે બીજી ધન સંખ્યા એક્સ છે તો માટે શું થાય પહેલી ધન સંખ્યા શું થાય 5x કારણ કે આપણને સવાલમાં શું આપ્યું છે બે ધન સંખ્યાઓમાં પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા 5 ગણી છે એટલે આપણે શું કરશું પહેલા આપણે બીજી સંખ્યાને એક્સ ઝાલે એટલે આપણને પહેલી સંખ્યા શું થાય 5x કારણ કે શું કીધું પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા કેટલી છે 5 ગણી છે એટલે 5 × એટલે એક્સ એટલે 5x છે આપણે લખશું આપણે ધારો કે બીજી સંખ્યા બીજી ધન સંખ્યા શું છે એક્સ તો માટે પહેલી ધન સંખ્યા કઈ થાય તો કે 5x પછી શું કીધું છે દરેક સંખ્યામાં 21 ઉમેરતા નવી મળેલ બંને સંખ્યાઓમાંથી પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા બમણી થાય છે એટલે આપણે લખશું પહેલી ધન સંખ્યામાં 21 ઉમેરતા પહેલી ધન સંખ્યા શું હતી આપણી 5x 5x માં 21 ઉમેરશું શું થાય તો 5x + 21 લખવાનું પહેલી ધન સંખ્યામાં 21 ઉમેરતા 5x + 21 થાય અને બીજી ધન સંખ્યામાં આપણે શું કરીશું 21 ઉમેરવાનું છે તો લખશું બીજી ધન સંખ્યામાં 21 ઉમેરતા x + 21 થાય હવે પહેલી ધન સંખ્યા વાળું પરિણામ બીજી ધન સંખ્યાના પરિણામ કરતા બમણું છે તો માટે લખશું 5x + 21 બરાબર 2 × x + 21 કારણ કે શું કીધું આપણને મળેલ બંને સંખ્યાઓમાંથી પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા બમણી થાય છે એટલે આપણે પહેલી સંખ્યા કઈ હતી 5x + 21 અને બીજી સંખ્યા કઈ તો કે 1x + 21 પણ કેટલી થાય છે પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા કેટલી થાય છે કે બમણી એટલે 2 ગણી થાય છે બમણી એટલે 2 ગણું માટે શું મળે આપણને પરિણામ 5x + 21 બરાબર 2 × x + 21 ચલો આપણે શું કરશું સૌથી પહેલા કૌંસ છૂટા પાડશું એટલે લખશું માટે 5x + 21 બરાબર 2 × x એટલે શું થશે 2x + 21 દુ કેટલા થાય 2 × 21 એટલે શું 2x + 42 માટે થશે 2x + 42 હવે માટે 5x = 2x + 42 - 21 કારણ કે આપણે શું કરશું હવે અચળ પદ એક બાજુ લઈ જઈએ પહેલા તો લખશું 21 ને જમણી બાજુ લઈ જતા માટે આપણને શું મળશે 5x = 2x + 42 - 21 બાદ કરો તો કેટલા મળે મને તો કે 21 તો માટે આપણને સમીકરણ શું મળશે 5x = 2x + 21 હવે શું કરશું 5x - 2x =
21 કારણ કે શું કરશું હવે આપણે અચળ પદ તો એક જ રહ્યું હવે શું કરશું આપણે x વાળા પદ એક બાજુ લઈ જઈશું માટે શું લખશું 2x ને શું કર્યું આપણે તો કે જમ ડાબી બાજુ લઈ જતા માટે 5x - 2x = 21 ચલો હવે હવે શું આપણે 5x - 2x બાદ કરું તો કેટલા થાય તો કે 3x કારણ કે 5 ને 2 બાદ કરો તો કેટલા મળે આપણને 3 એટલે આપણે મળશે 3x = 21 પણ આમાં કેટલા x ની કિંમત મળે છે તો કે 3x ની આપણે જોઈએ કેટલા x ની કિંમત તો કે એક જ x ની તો આપણે શું કરશું બંને બાજુ 3 વડે ભાગી દેશું એટલે કારણ કે આપણે શું છે ગુણાકારમાં 3 છે એટલા માટે માટે બંને બાજુ શું કરશું 3 વડે ભાગતા માટે 3x / 3 = 21 / 3 રીઝન લખવાનું શું બંને બાજુ 3 વડે ભાગતા ચલો હવે શું કરશું 3 3 ઉડી જશે હવે અહીંયા છેદ ઉડે છે કે 3 સીતા 21 તો માટે જવાબ શું મળે આપણને x = 7 માટે આપણે x = 7 મળ્યું x આપણો શું હતું તો કે આપણે શું હતી બીજી ધન સંખ્યા લખવા માટે બીજી ધન સંખ્યા x = 7 અને પહેલી ધન સંખ્યા શું હતી તો કે 5x લખવાનું અને પહેલી ધન સંખ્યા બરાબર શું છે તો કે 5x = 5 હવે x ની કિંમત શું મળી આપણને 7 તો 5 ગુણ્યા 7 બરાબર શું થાય 5 સીતા 35 તો આપણે એક સંખ્યા મળી 7 અને બીજી મળી સંખ્યા 35 તો શું કહેવાય આમ તે બે સંખ્યાઓ 35 અને 7 છે ચલો તેવા ત્રીજો દાખલો આપે છે આપણને સરોજની માતાની હાલની ઉંમર સરોજની હાલની ઉંમર કરતા 6 ગણી છે 5 વર્ષ પછી સરોજની ઉંમર તેની માતાની હાલની ઉંમર કરતા ત્રીજા ભાગની થશે તો બંનેની હાલની ઉંમર શોધો શું કહે છે સરોજની માતાની હાલની ઉંમર સરોજની હાલની ઉંમર કરતા 6 ગણી છે એટલે શું હોય આપણે તો ખબર પડે છોકરી મતલબ નાની છે અને માતાની ઉંમર તો વધારે જ હોય એટલે શું કહ્યું સરોજની માતાની હાલની ઉંમર સરોજની હાલની ઉંમર કરતા 6 ગણી છે પછી શું કહે છે 5 વર્ષ પછી એટલે 5 વર્ષ પછીની વાત કરે છે સરોજની ઉંમર તેની માતાની હાલની ઉંમર કરતા ત્રીજા ભાગની થશે તો બંનેની હાલની ઉંમર શોધો ચલો શું પહેલા આપણે કરશું તો કારણ કે આપણે શું ધારવાનું કારણ કે સરોજની માતાની ઉંમર તો વધારે જ હોય એટલે આપણે શું કરશું ધારો કે સરોજની હાલની ઉંમર x વર્ષ છે કારણ કે છોકરીની ઉંમર નાની હોય અને મમ્મીની ઉંમર એનાથી મોટી જ હોય એટલે આપણે ધારશું ધારો કે સરોજની હાલની ઉંમર x વર્ષ છે સરોજની માતાની હાલની ઉંમર સરોજની ઉંમર કરતા 6 ગણી છે કારણ કે આપણે શું શું જોયું સવાલમાં સરોજની માતાની હાલની ઉંમર સરોજની હાલની ઉંમર કરતા 6 ગણી છે એટલે શું કે આપણે કોઈ પણ એની ઉંમરમાં કેટલા વડે ગુણશું તો કે 6 વડે તો આપણે પહેલા શું ધાર્યું સરોજની ઉંમર કેટલી ધારી x વર્ષ તો સરોજની માતાની ઉંમર કેટલી થશે કે સરોજની માતાની ઉંમર 6x વર્ષ હોય કારણ કે શું છે 6 ગણી છે એટલા માટે હવે શું કીધું પછી 5 વર્ષ પછી હવે શું છે 5 વર્ષ પછીની વાત કરી એટલે લખશું 5 વર્ષ પછી સરોજની ઉંમર કેટલી થશે તો કે x + 5 વર્ષ કારણ કે એની ઉંમર કેટલી હતી હાલની ઉંમર કેટલી હતી x વર્ષ તો 5 વર્ષ પછી કેટલું થાય કે 5 વર્ષ પછી સરોજની ઉંમર x + 5 વર્ષ થશે 5 વર્ષ પછી તે સરોજની ઉંમર તેની માતાની હાલની ઉંમર કરતા ત્રીજા ભાગની થશે તો શું કે તે વખતે સરોજની ઉંમર તેની માતાની હાલની ઉંમરના ત્રીજા ભાગની હશે એટલે શું કહે જે ઉંમર મળે આપણે કેટલા વડે ભાગશું માતાની ઉંમર હોય એની એટલે 3 વડે ભાગી નાખશું કારણ કે શું છે ત્રીજા ભાગની આપણને કીધી છે એટલા માટે એમ કે બીજા ભાગની હોય તો શું આપણે 1 ના છેદમાં 2 વડે ભાગી દેશું પછી 1 ના 4 વડે ચોથા ભાગની કીધું 4 વડે ભાગી નાખશું આપણે જે આપ્યું હોય તેટલા વડે એને ભાગી નાખવાનું તો માટે આપણને સમીકરણ શું મળશે 1 ના છેદમાં 3 ગુણ્યા માતાની ઉંમર બરાબર સરોજની 5 વર્ષ પછીની ઉંમર ચલો માટે આપણને શું મળશે 1 ના છેદમાં 3 માતાની ઉંમર કેટલી હતી તો કે 6x 1 ના છેદમાં 3 ગુણ્યા 6x બરાબર સરોજની 5 વર્ષ પછીની ઉંમર કેટલી હતી આપણા જોડે તો કે x + 5 વર્ષ તો માટે આપણે સમીકરણ શું મળશે 1 ના છેદમાં 3 ગુણ્યા 6x બરાબર x / 5 ચલો હવે શું કરશું આપણે તો અહીં છેદ ઉડે છે તો કે હા 3 2 6 તો શું મળશે આપણને 1 ગુણ્યા 2x હવે 1 ગુણ્યા 2x તો શું થાય 2x તો લખશું આપણે 2x બરાબર x / 5 હવે શું કરશું આપણે
आमा कोई अचल पद छे एक ज छे तो क्या पांच एक तो पांच एम नाम राखशो अने x ने शुं करशुं आपणे डाबी बाजू लईशुं कारण के आपणे x नी किंमत शोधवानी छे एटला माटे लखशुं 2x - x बराबर 5 रीजन शुं लखशुं x ने क्या लई गया था आपणे के डाबी बाजू लई जता માટે 2x માંથી 1x બાદ કરું તો કેટલા મળે મને તો કે 1x તો આપણે 1 લખી કે ના લખી ચાલે માટે મળશે આપણને x બરાબર 5 હવે x બરાબર 5 મળી એટલે x આપણી શું હતું તો કે સરોજની હાલની ઉંમર તો આપણે મળશે શું સરોજની હાલની ઉંમર બરાબર x x બરાબર કેટલું મળે આપણને કે 5 વર્ષ તો સરોજની માતાની હાલની ઉંમર કેટલી થશે 6x બરાબર 6 ગુણ્યા 5 બરાબર 30 કે સરોજની માતાની ઉપર આપણે ઉંમર શું ધારી હતી 6 ગણી છે એટલે શું કે એટલે કે 6x તો માટે શું થાય સરોજની માતાની હાલની ઉંમર 6x બરાબર 6 ગુણ્યા 5 એટલે 6 5 કરે દે તો કે 30 એટલે 30 વર્ષ કેટલી થાય સરોજની માતાની હાલની ઉંમર અને સરોજની ઉંમર કેટલી હોય તો કે 5 તો શું કહેવાય આમ સરોજની હાલની ઉંમર 5 વર્ષ અને તેની માતાની હાલની ઉંમર 30 વર્ષ છે ચલો ત્યારબાદ ચોથો દાખલો આપે છે આપણને દાદાજીની ઉંમર તેની પૌત્રીની ઉંમર કરતા 10 ગણી છે જો તેમની ઉંમર તેમની પૌત્રીની ઉંમર કરતા 54 વર્ષ વધારે હોય તો બંનેની ઉંમર શોધો શું કીધું છે આપણને દાદાજીની ઉંમર તેની પૌત્રીની ઉંમર કરતા 10 ગણી છે જો તેમની ઉંમર શું હોય તેમની પૌત્રીની ઉંમર કરતા 54 વર્ષ વધારે હોય તો બંનેની ઉંમર શોધો એટલે આપણે તો એટલી ખબર પડે કે પૌત્રી નાની હોય અને દાદાજી મોટા હોય એટલે શું કરશું આપણે પહેલા ધારો કે પૌત્રીની હાલની ઉંમર કેટલી છે તો કે 1 વર્ષ કારણ કે આપણે ખબર પડી જાય કે પૌત્રી નાની હોય દાદાજી મોટા હોય એટલે આપણે શું કરશું નાના હોય એટલે આપણે એને 1 ધારી લીધું એટલે મળશે ધારો કે પૌત્રીની હાલની ઉંમર 1 વર્ષ છે પછી બીજું શું આપ્યું છે આપણને પહેલા દાદાજીની ઉંમર તેની પૌત્રીની ઉંમર કરતા 10 ગણી છે એટલે આપણે જે આપણે શું કર્યું પૌત્રીની ઉંમર આપણે x ધારી લીધી હાલની ઉંમર પણ દાદાજીની ઉંમર કેટલી કીધી છે પૌત્રીની ઉંમર કરતા 10 ગણી એટલે શું કે એનું કોઈ પણ આપણે ધારીએ સંખ્યાની કેટલી છે 10 ગણી એટલે 10 આપણે કોઈ પણ સંખ્યાની કેટલી વડે ગુણશું એની 10 વડે લખશું પૌત્રીની હાલની ઉંમર કરતા દાદાની હાલની ઉંમર કેટલી છે તો કે 10 ગણી છે હવે 10 ગણી એટલે આપણે શું મળશે આ સમીકરણ દાદાની હાલની ઉંમર કેટલી મળશે તો કે 10x વર્ષ થાય તો થઈ જાય કારણ કે હાલની ઉંમર આપણે શું ધારી પૌત્રીની 1 વર્ષ ને આથી 10 ગણી એટલે શું થયું 10x આવી ગયું તો દાદાની હાલની ઉંમર કેટલી છે તો કે 10x વર્ષ છે જો તેમની ઉંમર તેમની પૌત્રીની ઉંમર કરતા 54 વર્ષ વધારે હોય હવે શું કીધું દાદાની ઉંમર પૌત્રીની ઉંમર કરતા કેટલી છે 54 વર્ષ વધારે તો બંનેની ઉંમર શોધો તો આપણને સમીકરણ શું મળશે 10x બરાબર x વત્તા 54 હવે શું થશે આપણે અચળ પદ એક બાજુ લઈ જઈશું અને x વાળા પદ એક બાજુ લઈ જઈશું હવે આમાં તો અચળ પદ છે નહીં આપણે x વાળા પદ એક બાજુ લઈ જતા માટે મળશે આપણે 10x માઇનસ x બરાબર 54 લખવાનું રીઝન શું લખશું x ને ક્યાં લઈ ગયા આપણે ડાબી બાજુ લખવાનું x ને ડાબી બાજુ લઈ જતા 10x માંથી 1x બાદ કરું તો કેટલા મળે મને તો કે 9x તો 9x બરાબર 54 હવે આપણને કેટલા x ની કિંમત મળે છે તો કે 9x ની અહીંયા મારે કેટલા x ની કિંમત જોઈએ છે તો કે 1x ની તો બંને બાજુ શું કરીશું 9 વડે ભાગી દઈશ લખશું એટલે લખવાનું હવે 9x છેદમાં 9 બરાબર 54 છેદમાં 9 તો લખવાનું કારણ શું લખશું બંને બાજુ 9 વડે ભાગતા હવે શું હશે અહીંયાથી 9 9 ઉડી જશે ચલો હવે શું અહીંયા છેદ ઉડે છે જોવાનું 54 છેદ 54 ભાગ્યા 9 થાય તો કે આ 9 6 54 તો આપણે x ની કિંમત શું મળે x બરાબર 6 તો આ x આપણે શું ધાર્યું હતું તો કે પૌત્રીની હાલની ઉંમર તો આપણે મારે પૌત્રીની હાલની ઉંમર કેટલી થઈ તો કે 6 વર્ષ અને દાદાની હાલની ઉંમર કેટલી થશે કે દાદાની ઉંમર કેટલી મળી આપણને હાલની ઉંમર 10x વર્ષ એટલે પણ દાદાની હાલની ઉંમર 10x બરાબર 10 ગુણ્યા 6 10 ગુણ્યા 6 કેટલા થાય તો કે 60 વર્ષ આપણને દાદાની ઉંમર કેટલી મળી 60 વર્ષ અને પૌત્રીની ઉંમર 6 વર્ષ થેન્ક યુ ફ્રેન્ડ્સ જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ